આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. એ ઉડી આકાશે મારી, ઉડી આકાશે મારી, ઉડી ઉડી મારી ઉડી પતંગ, એ ઉડી પતંગ. હું તને શું કહું બોલો? આખો દેતાળ કરે, મોટું જો થઈ ગયું કરકાબલું તારું. હવે નિયા ટાઈમી ક્યાં પતંગ આપણે ચગાવી છે? એક દી ચગાવી છે પણ હવે તો પતંગ ચગાવી ચગાવી થાય કા? હા, તાબેથી બધું નીચે ઉતારી લેજે, સ્ટીરિયાની બધું. ઈ મારે ઉતારવાનું હોય તમારે ઉતારવાનું હોય? અરે મારે હજી ઘણું કામ છે, ગાડી સર્વિસ કરાવવા જવાની છે. ઈ તમે પેલા સ્પીકર ઉતાર લેજો ધાબા પરથી, પછી તમારે જે જવું ને જઈજો. હા તો સારું, સ્પીકર હું ઉતારે, પણ ધાબુ ચોખ્ખું કરી નાખજો. ને બધું મમરાની બધું ખાઈ ખાઈને જોને કર્યું છે, મમરા ના લાડવા ચીકીન બધું ખાધું હતું, એ બધું વાળી નાખજો ને ત્યાં મકોડા થાય. હા એવું કરી નાખ, બરોબર. તકાને આપણે બે જઈને ગાડી સર્વિસ કરાવતા આવી અને પછી બપોર પછી નીકળી. પણ હું શું કહું જીવલા પેલા, પણ જઈશું કેમણા? દીર આઈ હા દરિયામાં નાવા. ફટાફટી હું નવરી થઈ જાવ, તમે બે આવો ને. અને મોટું કઈ ખમુ નમું કરી નાખજે. મોટું હું અમુ નમું કરું એમાં? સારું તો છે, બાળજો ને, ખુશ થઈ ગઈ માતા. એ તમને મને ખબર પડે, આઈનિંગ કરાવવા છે વાત. હું કરાવું હે આઈનિંગ? ઈ ફેશન છે બયુ ની ફેશન. આવી ફેશન હોય? હા ફેશન આટો લઈ કે હા ને પૂરે પૂરો કહું છું ખાલી. હા તો વાંધો નહીં, તમારે હવે હું માથામાં કરવાનું છે? તમારે તો રિયા છે ત્રણ વાળ, આમ દાંત ફેર દે માં બે વાર તો ખરી જ. તમે વધે એક એને જ ઉપાદી છે, એ બે ન કરવા જોઈએ. એટલે જ કહું છું, તમે કઈ કરાવતા નહીં કોઈ વસ્તુ માથા ને કઈ અડવાનું નહીં. તમે હમણાં બાઈ બે શું કરતા? નાના છોકરા ના હવે પતંગ લૂંટતા હતા. લે એ તો બધા છોકરા લૂંટતા હતા, એને કીધું અંબાતે ન દેતો. હું કાંજો બે જઈડું લઈને આવતા હતા, કાકાના મદદ કરી દેતા છોકરા ની. તમે કઈ કહેવા નાના છો પતંગ લૂંટવા દીકરા થાવ છો? નાના નો જ કઈ ને, અમને નાનપણ યાદ ન આવ્યું હોય. છોકરા કઈ ને ઠેકડા મારતા જઈડું લઈને, એને કીધું અંબાતે ન દેતો. મેં કીધું કાંજો કીધું ને તો પતંગ બાજુમાં નીકળે જીવલા પેલે ને કીધું પકડજે દોરો. વાહ રે વાહ. ઓગળી જાય તો શું કે ભાઈ, તો હમણાં ભૂલા પડી ગયા તમે મારા ફુવા બે. સંસ્કાર તો ઘણા સારા હે. લે સંસ્કાર તો એટલે તો આપડે કહી દે છે ને, પણ આ ખોટું છે. આ તું જો તો ખરી, શું ખોટું છે? ખોટી નથી, હાચી છે ભાઈ. હવે તમારો જમાનો ગયો બાપા, અત્યારે અમારા જમાના માં આવી રીતે જોઈ કઈક રીત રીત પ્રમાણે રેવાય બટા એમ કહું તને. આમાં શું વાંધો છે ભાઈ? ખાલી હું કે છે તો હા ભાઈ મોટી યાર કેવાય વડીલ છે એમને, પણ આ સંસ્કાર કેવાય બટા. એટલે એમાં એવું હતું
હું તાર ફુવા બે આવ્યા અહીંયા આવીને બેઠા તોય તારી પડખે સડીને બેઠી છે. તે પાણી નું કે છે ઉભી થા પાણી ભરતી જા જલ્દી પાણી પીવાનું. આજા બાકી તો શાંતિ ને બધી બરોબર બટા. પણ એ તો હું ફઈને કહું છું કે ફઈ કે તમને ન ખબર હોય હજી તમે બધાય નાના રહ્યા એટલે તમને આ કઈ ખબર ન હોય કે મહાદેવનો મહત્વ હું છે એ તમને ન ખબર હોય બટા તો કઈ કયો તો ખબર પડે ને હે કન્યા બરોબર છે અમને મકર સંક્રાંતિ એટલે બટા સૂર્ય આ રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ને એને મકર સંક્રાંતિ કહેવાય. અને ધ્રુવ રાશિમાંથી મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય બટા. એટલે કે ફરવા ન જવાય આજનો દિવસ. સૂર્ય રાશિ બદલે ને એના હિસાબે ફરવા ન જવાય. આપ શું કામ ગણાય એમ કહે ભાઈ. ભાઈ તમે રાશિ નું કહેશો પણ મને તો રાશિ એવી બદકાણી છે ની વાત છે. ભાઈ રાશિ નું કહે છે કે સૂર્ય મકર રાશિ માં જાય ને ફરવા ન જવાય. તું તો આવો આવો ગયો ગાંડી નો. મારું નામ રાશિ નથી. એ જુલા હા ફુવા પછી આમ તમે પોઈન્ટ પોઈન્ટ કર્યું કે આમ કેટી કટ થઈને રખડો જ છો. પૂન તો ફુવા હવાર જ કર્યું. એ ગાંડી ના એમ નથી તારા ફુવા કેતા. હે નાનો હતો તેદું નો આવો ને આવો રહ્યો સુઈતરો જ નહીં. તું તો કે પોઈન્ટ નું કયો. હવે અત્યારે આ ખીર નો શું મહત્વ કેવાય બધા તમને ખબર પડાશ કઈ નહીં. હવે ખીર નો મહત્વ એવો હોય બધા કે નાના છોકરા હોય એને ગોળિયું વેસાય. આપણે ગાય હોય એને કોઈ તારે જે શક્તિ પ્રમાણે પાંચ મણ દ મણ લીલું નખાય એ તમે એવું પૂન કરો તો એ બટા એ પૂન નું તમને ફળ મળે. એવું ફુવાય મેં કઈ નથી કર્યું. અને તું હવાર ની આમ રખેડશો ગાય ઘૂઘરી દેવા ગઈ તી નોતી ગઈ. મને થોડી ખબર પડે ઘૂઘરી એટલે હું. એ બટા આપણે બાજરો હોય ને બાજરા ને બાફી એ પછી આપણે હવાર માં ગાયો ને દેવા જવાની રોટલી ને ઘૂઘરી. અમે તો હવાર કરી હતા ને મકાઈ ને ઓલો પોપકોર્ન આવે ને એ ખાધા હતા આપણે. નતા ખાધા. અરે અને જીવા હા આપણે બેન દીકરી હોય એ અહીં આવે આટો તો એને પાંચ પૈસી રૂપિયા આપી અને આપણે એને રાજી કરાય. છે ફુવાની વાત હાચી. એટલે આવું બધું શીખો બધા તમે. અને ખીસડો કર્યો કહું છું તો ખરા મને એમાં ન ખબર પડે. અમે કહી રહ્યા હતા હવે ઓલો પોપકોર્ન બટા આપણે હાજે દી આથમે ને તે આપણે ખીસડો શેનો કરવાનો તને કહું. કહી રહ્યો તો ભાઈ ખીસડો કહી રહ્યો તો કાલ હાજે રોટલી વૈધી ભાખરી વૈધી બાજરા રોટલા કહી રહ્યા ને એ વૈધા એ બધું હવે સાઈઝ માં વઘારી ખીસડો કહી રહ્યો હતો. બટા આપણે થોડોક બાજરો લેવાનો થોડીક જાહેર લેવાની લીલા સેણા લેવાના મગ લેવાના એવા પાંચ ધાન ભેગા કરીને આપણે ખાણિયામાં ખીસડો ખાંડીને પછી એને રાંધવાનો બટા. ખાંડીને રાંધવાનો એ કેવી રીતે. આપણે પહેલા આપણે જૂના જમાનામાં ઓસરીમાં તને ખબર હોય તો આવો ખાણિયો હોય અમાર મિક્સર છે જાદો એમાં જ કરી બટા. જાદો નો ખાંડો કાંઈ નહીં પણ શાસ્ત્ર પૂરતો ખાંડવો પડે. હા એવું હોય. હવે આ વારો તો ગયો ઓલા વર્ષે વાત. હવે એટલે બટા તે હું એક ખીસડો કર્યો હોય પાછી વળતે દી ટાઢી ખીર આવે ને તારે કઈ નીમ લેવું હોય તો એ ટાઢો ખીસડો ખાઈ તું નીમ લઈ જ તારે જી લેવું હોય. એવું હોય તો તું નીમ લઈ લેજે. શેનું નીમ લઉં કે મારા ઉપર કઈ હાથ નહીં ઉપાય. વાહ રે વાહ હું તમારી હાથ ઉપર આવું પાડું છું. હમણાં મારું ફય હમું ધ્યાન હતું તો આમ કરી લીધું તું.
મેં કઈ તમને નથી કર્યું. હે હાચું કયો કર્યું તું ને એને? ના એમ તો બહુ સારી. મેં જોયું તું જીવલા પેલા. તમે તો બોલો માજ. હું ધ્યાન રાખું. ના મારું ધ્યાન હોય એટલે તું એ નિયમ લઈ લે. નથી લેવો મારે એ નિયમ. તો એમ નહીં, એ નિયમ ન લેવો તો હું કહું બીજું નિયમ લઈ લેજે. કયો નિયમ? કે બા હા હું કઈ ઉછા આવાજે નહીં બોલ. તમારો બમ ઝીફરો કઈ ઓછો છે? તમારો બા કેટલું બોલે છે? બોલો મારે તો આની તમારો બા તને હું નડી ગયા. હી બે ચીજે હી નડી ગયા. ફાઈલી હોય એટલી વાર તો બા નું કઈ ખારું બોલ. ઓમ તો નથી બોલતી. ફાય તમારા ઓળખે છે. હું બાજુવાળા છે એક ઘરે ડોકા કાઢે. હઈ તો કાઢે. પછી આ તમે ઘરમાં આવવાના કો ખાલી ને બેઠો હોય નો હાંભળે બધું. એ તો હાંભળવા દેવાય. પછી વાતો કરે. ઈ લોકો નહીં બચતા હોય કોઈ કે મહેમાન આવ્યા તોય. એમ તો એ લોકો એ બેમાન ભરતું છે કે બીજા લોટે આરે બાંધતા. આપણે શું કામ કેવું છે? આપણે શું કામ? આપણે ઘરે મહેમાન છે કાંઈ કરાય નહીં. ખોટી રાઈડ નાખમાં આ પાડી દે ને હરવેક દે. નથી પાડવી. રસ્તામાં પતંગો કપાણી હોય, દોરા લબડતા હોય, નાઈન દોરો ગળામાં આવ્યો હોય તો એક કરતા બીજી ઉપાધિ ન થાય. અમે તો ફોર વ્હીલ લઈને જવાના હતા. અરે બટા ફોર વ્હીલ લઈને જાઓ તોય હું છે, ટુ વ્હીલ લઈને જાઉં હું છે. તમે ફોર વ્હીલ માંથી હું હેઠા જ નથી ઉતરવાના. ક્યાંય ઉતરવાના દોરા દાદા હોય. હા નકામ કે ગરમ આવી ગયો ને તો જો તારે મોટી રગ રહી નહીં કપાઈ જાય એમ કે ભાઈ. કોઈ ની વાત હશે ફઈની એટલે આજનો દી ક્યાંય ન જાઓ તો સારું. બટા અમે એમ કે છે અમે નાનક પાડતા. આપણે તો રાજી છીએ. ખાઈ લીધું. ખાઈ લીધા પછી જઈ આવ્યા હો. મારી હવે ઈ તારી ભાભી છે. ભાભી એટલે માં સમાન કેવાય. હમણાં જોવા જવાની છોકરી ત્યાં બોલજો આવી રીતે. હમને ભાંગી નાખે. 700 રૂપિયા ના છે ભલે. 700 રૂપિયા ના બાપા દીધા. તું કાને કાને નકામ ઈ કા કરશે ને એક કરતા બે થાય. મારે ઓરિજિનલ છે. આ ઓરિજિનલ છે. ફુવા તમે કાઢ નાખો ચશ્મા ન પહેરાય એમ કે છોકરા છે. ચશ્મા તો હું કાઢ નાખો બેટા. પણ હું ચશ્મા કાઢો એટલે નથી બહુ મારે દેખાતો. ઠેકા નંબર ના છે. નંબર ના. નંબર આવી જા તાર ફુવા ને માર બે ને. મારે કઈ બેટા થોડો તાર ઘોડે શોખ ના હે. કે ન દેખે મારા મેખા ઉતારવા પડે નામ જોવું પડે બેટા. એવું થઈ ગયું તમે તો. ફુવા નજીક ના દૂર ના બે નંબર ભાઈ રહે. હવે તમારું ઉંમર થઈ ગઈ ને. મેં આજ ઘીરે સાપુ વાંચતી હતી. સાપા માં એવું લખ્યું હતું કે બહુ આપડે બધા ધાબે સડી પતંગ સગાવી. ધાબે બહુ
પતંગ નો સગાવી, કારણ કે જ્યાંથી છોકરાઓ પડી જાય બહુ સ્પીકર નો વગાડવા, કારણ સ્પીકર વગાડો એટલે આપણું ધ્યાન એમાં જ હોય. હા, ક્યાંય છોકરાઓમાં તો ધ્યાન રહે નહીં, એટલે છોકરાઓ પડી જાય એનું ધ્યાન રાખવાનું, અને ખાવા પીવાનું બધું ધ્યાન રાખજો એમ કહું છું. ખાવા પીવામાં ધ્યાન રાખજો. હા, આગળ બહુ નહોતી કહેતી પોપકોર્ન ખાધો ને ફલાણું ખાધો ને. પોપકોર્ન નહીં ભાઈ, પોપકોર્ન. હા, એ અમને ન આવડે ને, બટ અમે અમારી ઉંમર થઈ ગઈ. હા હા, શું એટલે એવું બધા ખાવામાં ધ્યાન રાખવું. હા, 18 બાયુ નો ભોગ લીધો કમળાએ. 18 બાયુ નો ભોગ લીધો કમળાએ. તો કમળો થઈ ગયો ને બાયુ ને, 18 બાયુ ને, 18 બાયુ નો ભોગ લીધો કમળાએ. એટલે આવું સાપામાં હતું. આવું સાપામાં હતું. હું હવાર વાંચતી હતી, મને કઈ વાંચતા આવડે ને. એટલે બટા શેરડી ને એવું ખાવાનું રાખો, વીકળા ના પાન છે, શેરડી છે. પણ ભાઈ શેરડી તો હવાની હૈદય નથી અને લેવો નથી ગીરે, એનું કારણ છે. હવે આ માવા ખાઈ ખાઈ દાંત પતી ગયા, ફોલી કોણ દે? આમાં તમારું ડોહ બધું પતી જાય હો, માવા સાવી સાવી. તું મને ફોલ દે શેરડી. હું કઈ નવરી નથી હો, હેઠે ફોલી ને હેઠે ખાઓ. ભાભી મને ફોલી દેવાનું તો લાઈટ કયો દેર નથી. હમણાં તું તો કરતા હતા, તમને ફોલી દો, જવા દો ના. તમ તાર લિયા છે ગામ માં ભારો લિયા, તાર ફુવા માંદળિયા કરી દે તમને. હઈ હા, શું ફુવા ફૂડી છે ખિસ્સામાં? હા, તાર ફુવા ખિસ્સામાં ફૂડી તો હોય બેટા. આજે હમણાં રોંડા લઈ આવ્યો છે કિજન બેટા. હા, એટલે ખાવામાં બધું બાર નું તો ધ્યાન જ રાખવું હો બેટા, તને કહું છું. વાંધો નહીં. હવે આમે ફુવાની અવસ્થા થઈ ગઈ છે, ફુવાને પછી ભજીયા બહુ ખવડાવાય ને પછી, ખબર છે ને? હા, વોલ્કર ફુવા આટા દેવા આયા તઈ મે થોડા થોડા ઘોડો સડે ને ઉતરે. મેં કીધું ફુવા કસરત કરે સવારમાં, તા જોયું તા તો ડબલું તો ગાયડો કોસો કે બેટા. તય તો અત્યારે હું આટો આવ્યો તય તો તમને કસરત લાગતી હોય, પણ ઈ તો કેમ થયું તું ઈ મારું મન જાણસ બેટા. ઈ ઢોળા કઈ હું હારી હું એને નતો સડતો. ખાઈ લેવું. તનમાં મસ્તી ને મનમાં ઉમંગ, આજે ઉડાડીશું સાથે પતંગ. નમસ્કાર મિત્રો, હું સૌ જામાભાઈ કોટક્યા. તો અમારી ચેનલ છે હનુમાન ધારા. જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું સુ અરવિંદ સાકરિયા ઉર્ફે જીવડી. અને આ મિત્રો, જે આ વિડિયાની અંદર જે આ મેં વાત મકર સંક્રાંતિ વિશે કરી, એ વાત તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રવિના ઠાકોર. અમારી ચેનલ છે હનુમાન ધારા, તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું યોગેશ પટેલ. અમારી ચેનલ છે હનુમાન ધારા. તમને જો અમારા આવા નો કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું લખન કારેલિયા. અમારી YouTube ચેનલ છે હનુમાન ધારા, જેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, જે આ અમારા ફઈએ ઉત્તરાયણ વિશેની જે અમને કીધું કે ચાઈના દોરીનો ઉપયોગ ન કરો જેથી કરી પક્ષીઓને કોઈને નુકસાન ન થાય, અને આપણી જે જૂની સંસ્કૃતિ છે એ જેમ સમય થતો જાય એમ ભૂલાતી જાય છે, તો તેને તમે જાળવી રાખો, બહારનું ખાવાનું ઓછું રાખો અને દેશી ખાવાનું રાખો, જેમ કે શેરડી છે, તલ સાંકળી છે, આવું બધું ખાવાનું આગ્રહ રાખો. તમે ગમે ત્યારે ઉત્તરાયણના દિવસે બહાર ફરવા નીકળો તો તમે જોખમ લઈને નીકળો ને, કારણ કે ઉત્તરાયણના દિવસે ચાઈના દોરીનો ઉપયોગ થતો હોય, જેથી કરી તમે બાઇક લઈને નીકળતા હોય, તમારું ધ્યાન ડ્રાઇવિંગમાં હોય, અચાનક દોરો આવે, તમારું ધ્યાન ન રહે. એટલા માટે ખાસ કરી ઉત્તરાયણના દિવસે તમે છે બહાર નીકળવાનું ઓછું રાખો, અને ચાઈના દોરીનો તો ઉપયોગ ના જ કરવો, એ બહુ સારું રહેશે એમ.
આપણા માટે સારું રહેશે, આપણા દેશ માટે પણ સારું રહેશે. નમસ્કાર મિત્રો. અને હા, બે લેખા દેવાનું ભૂલતા નહીં.